વિદ્યાર્થી મિત્રો અપડેટ એ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં બી એસ સીનું રીસફલિંગ રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે અને ત્યાર પછી રિવાઇઝ થયા પછીનું ફાઇનલ મેરિટ લિસ્ટ મુકાઈ ગયું છે હવે આની અંદર તમને કોલેજ પણ દેખાશે અહીંયા કોલેજનું નામ તેની બાજુમાં મીડિયમ દેખાશે અત્યારે ઇંગ્લિશ મીડિયમ છે નીચે ગુજરાતી મીડિયમ છે સ્પેશિયલાઇઝેશનના સબ્જેક્ટ દેખાશે કેમેસ્ટ્રી બોટની ઝુઓલોજી પછી કઈ કેટેગરીમાં શિફ્ટિંગ થયું તે મિનિમમ માર્ક્સ મેક્સિમમ માર્પ અને કેટલા સીટ થાય તે હવે અહીંયા એક જ જણને મળ્યું છે એડમિશન માટે મિનિમમ અને મેક્સિમમ માર્ક્સ અને એનો રેન્ક તમે જોઈ શકો છો એ સેમ જ છે તે જ પ્રમાણે ધારો કે અહીંયા કોઈને પાંચ સીટ એડમિશન થઈ ગઈ તો તમને મેક્સિમમ ને મિનિમમ માર્ક્સ અને તથા રેન્કની અંદર તમને ડિફરન્સ જોઈ શકાય છે એ જ પ્રમાણે બધી જ કોલેજના તમને ડેટા મળશે આ ઇંગ્લિશ મીડિયમ અને ત્યાર પછી નીચે છે ગુજરાતી મીડિયમ હવે અહીંયા તમે ગુજરાતી મીડિયમ જોઈ શકો છો તેમાં કઈ કેટેગરીમાં રિસફલિંગ થયું છે તે બધું જ આની અંદર છે અને હવે આ રીસફલિંગની અંદર કેવું હોય છે કે કોઈ કોલેજની અંદર તમને એડમિશન મળી ગયું હોય પહેલા રાઉન્ડમાં તમારું નામ ના આવ્યું હોય અને પછી એમણે કોલેજ ચેન્જ કરે એટલે એ જે કોલેજમાં ચેન્જ થાય તે જગ્યાએ એમની જે પહેલા કોલેજમાં એમને એડમિશન મળ્યું હતું ત્યાં સીટ ખાલી પડે અને એ સીટ ખાલી પડી છે એટલે કે હવે જો તમારું એડમિશનમાં નામ ના આવ્યું હોય તો પણ હું તમને ખાલી જે સીટ પડી છે તેમનું લિસ્ટ બતાવીશ એના પરથી તમને ખ્યાલ આવશે કે હવે આપણે કઈ કોલેજની અંદર એડમિશન મળી શકે છે એમાં તમે પાછું એપ્લાય કરશો તો તમને પાછું એડમિશન મળવાની શક્યતા છે હવે એ રિસપ્લિંગ પછી કટ ઓફનું આપણે જોઈએ કે કઈ કોલેજમાં કેટલું જગ્યાએ સીટ ખાલી પડી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બીએસસીની અંદર કઈ કઈ સીટ ખાલી છે ગુજરાતી મીડિયમની વાત કરીએ તો અહીંયા સ્પેશિયલાઇઝેશન સબ્જેક્ટ છે પછી આ કેટેગરી છે અને વેકેન્સી સીટ છે પહેલાંમાં તમે જોઈએ તો ભાઈ ગુજરાતી મીડિયમ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એસસી માટેની ચાર સીટ ખાલી છે પછી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ ફિઝિકલ હેન્ડીકેપ એસસીની ઝીરો સીટ છે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એસ માટેની નવ સીટ ખાલી છે એટલે આ જે જે સીટ ખાલી છે તેની અંદર તમે પાછું એપ્લાય કરી શકો છો અને આ જે લિસ્ટ છે તેની પીડીએફ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ફિઝિક્સ સ્કૂલ તેની અંદર હું અપલોડ કરીશ એટલે એના પરથી તમે તમારો ડેટા જોઈ શકશો વ્યવસ્થિત ઓકે બીજી કોઈ અપડેટ હશે તો હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ ઓકે